પેટ્રોલના ભાવમાં વધારો થતા દેશભરમાં કોંગ્રેસે અન્ય પાર્ટીઓના સમર્થન સાથે બંધનું એલાન કર્યું, પરંતુ શું આ બંધ પાળવાના લીધે બિહારમાં એક બાળકીનું મોત થયું? સોશિયલ મીડિયામાં સવાલ ઉભા થઈ રહ્યા છે, ત્યારે શું છે આ વાયરલ મેસેજનું સત્ય? જુઓ અહેવાલમાં. ભારત બંધના પગલે એક બાળકીનું મોત થયું. ભાજપે કોંગ્રેસ પર આરોપ લગાવતા પૂછ્યું સવાલ. અબ બિહાર મેં એક જગ્હા તો એક એમ્બ્યુલન્સ નહીં પહોંચ પાયા તો દો તીન સાલ કી બચ્ચી કી મોત હો ગઈ. કોણ જિમ્મેવાર હૈ ઇન મોત કા ઓર ઇન હિસ્સા કા? સોશિયલ મીડિયામાં કોંગ્રેસ પર સધાયું નિશાન. શું છે વાયરલ મેસેજનું સત્ય? પેટ્રોલ ડીઝલના ભાવે આજકાલ દેશભરમાં રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. જનતાનો રોષ જોઈ કોંગ્રેસે પણ ભારત બંધનું એલાન કર્યું, તો બીજી બાજુ રસ્તાઓ તેમજ દુકાનો પર સન્નાટો છવાયો. ઘણી જગ્યાએ તોડફોડ અને આગજનીના પણ દ્રશ્યો જોવા મળ્યા. જોકે દેશભરમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો. હવે આને કોંગ્રેસની સફળતા સમજવી કે નિષ્ફળતા, તે સવાલો થઈ રહ્યા છે. જોકે આ ભારત બંધ દરમિયાન એક એવી ઘટના બની જે બાદ કોંગ્રેસ પર સતત પ્રહાર થઈ રહ્યા છે. બિહારમાં એક બાળકીનું મોત થયું અને બાળકીના મોત પર આંસુ સારવાના બદલે રાજકીય નેતાઓ રાજનીતિ કરવા માટે મેદાનમાં આવી ગયા અને શરૂ થયો આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર. અબ બિહાર મેં એક જગ્હા તો એક એમ્બ્યુલન્સ નહીં પહોંચ પાયા તો દો તીન સાલ કી બચ્ચી કી મોત હો ગઈ. કોણ જિમ્મેવાર હૈ ઇન મોત કા ઓર ઇન હિસ્સા કા? દેખે બીજેપી કા કામ હૈ બદનામ કરો. જબ જવાબ નહીં હોતા હૈ, જબ ઉત્તર નહીં હોતા કે ભાઈ આપ કીમત ક્યું બઢાયે. જબ હમ લોગ સડક પે આકે પૂછ રહે મોદીજી બતાઓ કે આપને કીમત ક્યું બઢાયા, ક્યું આપને ડીઝલ ઓર પેટ્રોલ કે દામો કો સસ્તા ક્યું નહીં કિયા, બલ્કિ આપકો સસ્તે મે મિલ રહા હૈ ઓર આપ મહેંગા બેચ રહે હો, ઓર આપ જો પૂંજીપતિઓ કા સહયોગ કર રહે હો, આપને જો રાફેલ ડીલ મે જો ઘોટાલા કિયા ક્લોઝ બદલ કરકે, તો આપ ઉસ પે જવાબ દીજીએ. તો જબ જવાબ નહીં બનતા હૈ તો વિપક્ષ યે કર રહી હૈ, વિપક્ષ વો કર. આમ એક તરફ કેન્દ્રીય મંત્રીએ બાળકીના મોત માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો, તો બીજી બાજુ સોશિયલ મીડિયા પણ એક્ટિવ થઈ ગયો. જો કે આપને જણાવી દઈએ કે આ સોશિયલ મીડિયામાં પણ મોટા ભાગે રાજકીય પક્ષોના એજન્ડા પર ચાલનારા લોકો જ મેસેજ વાયરલ કરતા હોય છે અને કોંગ્રેસના વિરુદ્ધમાં આ મેસેજ વાયરલ થઈ ગયો. બાળકીનું મોત થયું એ દુઃખદ હતું, પરંતુ તેના કરતા વધુ દુઃખ ત્યારે થયું કે જ્યારે બાળકીના મોત પર રાજનીતિ શરૂ થઈ ગઈ. કોણ જિમ્મેવાર હૈ ઇન મોત કા ઓર ઇન હિસ્સા કા? ઘણા લોકો સુધી આ ઘટનાને લઈ આછી પાતળી માહિતી પહોંચી છે, પરંતુ અમે આપને જણાવીશું કે બિહારના જહાનાબાદમાં બાળકીના મોત પાછળ સમગ્ર હકીકત શું હતી. ભારત બંધના પગલે આ બાળકીનું મોત થયું હતું કે નહીં? વાયરલ મેસેજની તપાસ ચાલી રહી હતી કે ત્યારે જ અમને બિહારના જહાનાબાદના ડીએમનું નિવેદન મળ્યું અને ડીએમ દ્વારા શું સ્પષ્ટતા કરવામાં આવી, આવો આપને સંભળાવી દઈએ. કલ રાત સે હી બચ્ચી કી સ્થિતિ ખરાબ થી, ઉસકો લગભગ 6 સે 7 દસ્ત હો ચુકે થે, જૈસા કી બચ્ચી કે પિતા ને સ્વયં બતાયા. ઓર સુબહ ઉસકો અસ્પતાલ લાને કે ક્રમ મે અસ્પતાલ પહોંચને સે પૂર્વ હી દુર્ભાગ્યવશ ઉસ બચ્ચી કી મૃત્યુ હો ગઈ. નહીં, એસા પ્રત્યક્ષ રૂપ સે નહીં બોલા સકતા કી બંધ કા મુખ્ય પ્રભાવ પડા હો. મેને આપકો પહેલે ભી કહા થા કી ઇસકા પ્રત્યક્ષ ઓર અપ્રત્યક્ષ રૂપ દોનો હી હૈ. પ્રત્યક્ષ રૂપ સે કિસી ને ઉનકી ગાડી કો ઇતને લંબે સમય તક નહીં રોકા યા કહીં નહીં રોકા જહાં જિસકે કારણ કી વો નહીં પહોંચ પાયે, લેકિન અપ્રત્યક્ષ રૂપ સે હા, ક્યોંકિ બંધ પહેલે સે કોલ કિયા ગયા થા, તો અગર સ્વાભાવિક રૂપ સે ઉસ નોર્મલ પરિચાલન રહેતા તો ઉનકો વાહન કી ઉપલબ્ધતા સ સમય પ્રાપ્ત હો જાતી. તો આ હતા જહાનાબાદના ડીએમ કે જેમણે કહ્યું કે બાળકીના પિતાનું વાહન કોઈ રોક્યું ન હતું, બાળકીની તબિયત ગત રાતથી જ ખરાબ હતી. તો આ સાથે આપને બાળકીના પિતાની વાતચીત પણ સંભળાવી દઈએ
કે જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું હતું કે તેમનું વાહન કોઈ રોક્યું હતું કે નહીં. ટેમ્પો ચલા રહે થે, રોક દિયા કોઈ નિયમ નહીં. જી તો હવે આપને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટનાક્રમની હકીકત, બાળકીની તબિયત પહેલાથી જ ખરાબ હતી. બંધ દરમિયાન કોઈએ મૃતકના પિતાનું વાહન અટકાવ્યું ન હતું, માટે બંધના પગલે બાળકીના મોતનો દાવો ખોટો સાબિત થયો છે. આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલા આ મેસેજનો દાવો ખોટો સાબિત થયો છે. બાળકીની સમયસર સારવાર થવી જોઈતી હતી તે વાત સત્ય છે, પરંતુ બંધના પગલે કોઈએ બાળકીના પિતાને હોસ્પિટલ સુધી જતા અટકાવ્યા એ વાત ખોટી સાબિત થઈ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.